₹100માં અમે 7 ફરમા વેચીએ છીએ. એમાં અલગ અલગ પ્રકારના ફરમા છે. આજે સૌથી પહેલા અમે પીટર પેન કોલરનો ફરમા કેવી રીતે યુઝ થાય છે એ શીખવાડીશ. સૌથી પહેલા મેં બોડી કટ કરી દીધી છે, બેક સાઈડ અને ફ્રન્ટ સાઈડ. પાછળની સાઈડ મેં 1.5 ઇંચ જેટલું ડાઉન કર્યું છે નેક, અને ફ્રન્ટની સાઈડ 4-5 ઇંચ જેટલું ડીપ કર્યું છે. આ બંનેને સૌથી પહેલા જોઈન્ટ કરી દેવું. આ શોલ્ડર જોઈન્ટ કરીને આ જે કોલર અમે આપ્યો છે તમને એ કેવી રીતે માપવું આ રીતે જોવાનું. આ બેક સાઈડનું 1.5 ઇંચનું ગળું છે, બાકીનું આ જે વધે છે એ આગળની સાઈડ આવશે. આ રીતે માપવાનું છે. હવે આનો યુઝ કાપડ ઉપર કેવી રીતે કરવું એ શીખીએ. કાપડ ઉપર ઘડી પ્રમાણે આ ઘડીવાળો ભાગ રહેશે અને આ ઘડીવાળા ભાગથી આમ મૂકવાનો છે. અમે કાપીને મેં રેડી જ રાખ્યું છે. આ એક પીસ અને એક આ બીજો પીસ, ગમે તે એક પીસમાં તમે ફ્યુઝિંગ કરીને રેડી કરી દો. આ ફ્યુઝિંગ ચોંટાડવાનું છે, એકદમ સોફ્ટ ફ્યુઝિંગ વાપર્યું છે. હવે આ કાપડ ફ્યુઝિંગ વાળો ભાગ અંદર આવે એ રીતે ગોઠવવાનો, એટલે તમારે આ મેઇન ફેબ્રિક નીચે ફ્યુઝિંગ અને બીજું કાપડ જે તમે કટ કર્યું છે એ આ મેઇન ફેબ્રિક એની ઉપર રાખીને સ્ટિચ કરવાનું છે. આ સ્ટિચિંગ બહારની સાઈડ થશે. આમ સ્ટિચ કર્યા પછી એને અહીંયા વધારાનું જે પણ એક્સ્ટ્રા એક્સ્ટ્રા કાપડ છે એને નોચ આપી અને કટ કરી દેવું છે, અને આમ કરીને ટર્ન કરી દેવાનું. એ કર્યા પછી તમારે એને પ્રેસ મારીને એકદમ ફિનિશિંગમાં કોર્નર બહાર કાઢી દેવા, અને આ વાળો જે ભાગ આવશે એ સેન્ટરથી તમારે લગાવવાનો છે. આમાં ફ્રન્ટ સાઈડ ઓપન રહેશે, સેન્ટરથી આમ લગાવવાનો છે. તો આ રેડી આ રીતે થશે. અમે આ બેક રેડી જ રાખ્યું છે. આ બેક સાઈડનો ભાગ, આ ફ્રન્ટ સાઈડનો ભાગ. હવે આ કોલર ક્રોસ પટ્ટી મારીને અમે રેડી કર્યો છે. આ રીતે ક્રોસ પટ્ટી મારવાની હોય છે. આ પીટર પેનનો યુઝ તમે ડીપ ગળામાં પણ કરી શકો, શોર્ટ ગળામાં પણ કરી શકો, ફ્રન્ટ સાઈડ પણ ઓપન રાખી શકો અને બેક સાઈડ પણ રાખી શકો. આ કોલર તમે બ્લાઉઝમાં પણ યુઝ કરી શકો અને કુર્તીમાં પણ કરી શકો. તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.